છું ગીતા ગોસ્વામી, મારી ચેનલ ઇંગ્લિશ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ ક્યારે યુઝ થાય કે જ્યારે કોઈ ક્રિયા ચાલી રહી હોય તેની આપણે વાત કરતા હોઈએ ત્યારે યુઝ થાય છે ચાલુ વર્તમાન કાળ. વી યુઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ટુ ટોક અબાઉટ એક્શન હેપનિંગ નાઉ એન્ડ એક્શન ઇન ધ ફ્યુચર. આપણે ચાલુ વર્તમાન કાળનો યુઝ ક્યારે કરીએ કે જ્યારે ક્રિયા ચાલી રહી હોય તેના વિશે આપણે વાત કરતા હોય ત્યારે. અને બીજો એનો યુઝ છે કે નિયર ફ્યુચરમાં કોઈ ફિક્સ હોય, કોઈ પ્રોગ્રામ એના વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે યુઝ કરીએ છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એના એક્ઝામ્પલ સાથે શીખીએ તો એક્શન હેપનિંગ નાઉ, કે અત્યારે ક્રિયા ચાલી રહી છે, એના માટે કઈ રીતે યુઝ થાય. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ, અત્યારે હું શું કરી રહી છું, તો મારું કામ ચાલુ છે કે હું ટીચિંગ કરાવું છું તમને, હું ઇંગ્લિશ ભણાવું છું, આ મારી ક્રિયા ચાલુ છે. અને તમારું શું કરી રહ્યા છો તમે, તો તમારી ક્રિયા એ ચાલુ છે કે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, તો એ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. હું શીખવી રહી છું અને તમે વિડીયો જોઈ રહ્યા છો, તે છે ચાલુ વર્તમાન કાળ. I am teaching English and you are watching my video. આ તો ચાલુ વર્તમાન કાળ. એનું સ્ટ્રક્ચર જોઈએ તો સૌથી પહેલા આવશે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કે કર્તા. તેના પછી આવશે ઓક્સિલરી વર્બ એમ, ઇઝ અને આર, જે છે ટુ બી ના પ્રેઝન્ટ ટેન્સ ના ફોર્મ, જે આપણે ટુ બી ના વર્બ ફોર્મ ના વિડીયો માં શીખી ગયા છીએ. એમ, ઇઝ અને આર છે તે ટુ બી ના પ્રેઝન્ટ ટેન્સ ના ફોર્મ છે. તેના પછી આવશે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એટલે કે મેઇન વર્બ પ્લસ આઈએનજી, એટલે કે મેઇન વર્બ નું આઈએનજી વાળું ફોર્મ છે, જેને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, તે ચાલુ વર્તમાન કાળમાં વપરાશે. આ ફોર્મેશન અહીંયા લાગુ કરીએ તો આઈ અને યુ છે તે સબ્જેક્ટ છે, એમ અને આર છે તે ટુ બી ના પ્રેઝન્ટ ટેન્સ ના રૂપ છે, અને ટીચિંગ અને વોચિંગ તે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, જે છે આઈએનજી વાળા ફોર્મ છે. ટીચ વર્બ છે પ્લસ આઈએનજી, વોચ પ્લસ આઈએનજી, આ થયું પ્રેઝન્ટ પાર્ટિસિપલ. આગળ જોઈએ તો હી ઇઝ રીડિંગ એ ન્યૂઝપેપર, તે ન્યૂઝપેપર વાંચી રહ્યો છે, તો તે છે તેની વાંચવાની ક્રિયા ચાલુ છે, એટલા માટે યુઝ થયો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અહીંયા હી છે તે છે સબ્જેક્ટ છે, ઇઝ છે ટુ બી નું ફોર્મ છે, અને રીડિંગ છે તે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. વી આર વોચિંગ મૂવી, અમે મૂવી જોઈ રહ્યા છીએ, તો અહીંયા મૂવી જોવાની ક્રિયા ચાલુ છે. લુક ધ બસ ઇઝ કમિંગ, અહીંયા પણ બસ આવી રહી છે, તો બસ છે તે સબ્જેક્ટ છે, ઇઝ ટુ બી નું ફોર્મ છે, અને કમિંગ છે તે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. લિસન ધ ફોન ઇઝ રિંગિંગ, સાંભળો ફોન વાગે છે, તો ફોનની વાગવાની ક્રિયા ચાલુ છે, તો અહીંયા છે તે યુઝ થયો છે ચાલુ ક્રિયા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અહીંયા એક અલગ યુઝ છે કે આશા ઇઝ લર્નિંગ ટુ ડ્રાઈવ, અહીંયા ક્રિયા તો ચાલુ જ છે પણ થોડાક ટાઈમ માટે નથી, ક્રિયા એટલે કે એક જાતની પ્રોસેસ આપણે જેને કહીએ તે ચાલુ છે, કે ડ્રાઇવિંગ છે તે થોડાક ટાઈમમાં તો શીખાતું નથી, ચલો હમણાં જ શીખે છે, તો તેના માટે લાંબી પ્રોસેસ હોય છે, થોડા દિવસો માટે એની એ જ ક્રિયા કર્યા રાખવી પડે, ત્યારે આપણે યુઝ કરીએ છીએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ. કોઈ તમને પૂછે કે હમણાં હમણાં શું કરો છો, તો કોઈ કહે કે હું આ પ્રોજેક્ટ બનાવું છું, કોઈ કહે છે કે હું જોબ શોધું છું, તો આઈ એમ લુકિંગ ફોર એ જોબ, આઈ એમ વર્કિંગ ઓન માય પ્રોજેક્ટ, તો એ પ્રોસેસ આખી લાંબી ચાલવાની હોય છે, પણ તેના માટે યુઝ થાય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો અહીંયા આ સેન્ટેન્સમાં તે પ્રોસેસ માટે યુઝ થયેલ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આગળ જોઈએ તો એક્શન ઇન ફ્યુચર, કે નજીકના ભવિષ્યમાં તમે કંઈ કામ કરવાના હોય, જે ફિક્સ હોય કે શ્યોર હોય કે હા આ હું આમ કરીશ જ, ત્યારે યુઝ થાય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ફ્યુચર ટાઈમ માટે. એક્ઝામ્પલ જોઈએ તો આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ નેક્સ્ટ વીક, કે નેક્સ્ટ વીક હું મુંબઈ જઈશ, મારો પ્રોગ્રામ ફિક્સ છે કે હા હું મુંબઈ જવાની છું, શ્યોર છું,
એટલા માટે અહીંયા યુઝ થયો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. શી ઇઝ સિંગિંગ એ સોંગ ધીસ ઇવનિંગ, કે સાંજે કોઈ ઇવેન્ટ છે તેમાં તેને ગીત ગાવાની છે, તેનો પ્રોગ્રામ ફિક્સ જ છે, તો તેના માટે યુઝ થયો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. શી ઇઝ સિંગિંગ એ સોંગ ધીસ ઇવનિંગ, આ શ્યોર છે એટલા માટે ફ્યુચર ટાઈમ માટે યુઝ થયો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આગળ જોઈએ આના નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બને છે તે અને આના ક્વેશ્ચન કેવી રીતે બને છે તે. હવે જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ના નેગેટિવ સેન્ટેન્સ. આઈ એમ નોટ પ્લેઈંગ ચેસ. અહીંયા આઈ છે તે સબ્જેક્ટ છે, પછી એમ છે તે ટુ બી પ્રેઝન્ટ ટેન્સ નું ફોર્મ છે, તેની પાછળ તરત જ નોટ લગાડવામાં આવ્યું છે. તો આઈ એમ નોટ આ આપણે ટુ બી ના ફોર્મ નો જે વિડીયો બનાવ્યો છે તેમાં શીખી ગયા છીએ કે આઈ એમ ની પાછળ નોટ લગાડવાથી નેગેટિવ સેન્ટેન્સ બને. તો અહીંયા આઈ એમ નોટ પ્લેઇંગ ચેસ માં નોટ લગાડવાથી નેગેટિવ સેન્ટેન્સ બન્યું છે. હી ઇઝ નોટ રીડિંગ એ બુક. અહીંયા હી છે તે સબ્જેક્ટ છે, ઇઝ છે તે ટુ બી નું ફોર્મ છે, તેના પછી તરત જ નોટ લગાડવાથી નેગેટિવ સેન્ટેન્સ બન્યું છે, અને તેના પછી તરત જ આવે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. યુ આર નોટ વોચિંગ ટીવી નાઉ. ધે આર નોટ ગોઈંગ ટુ પાર્ક. અહીંયા પણ યુ અને ધે બંને છે તે સબ્જેક્ટ છે, આ છે તે ટુ બી નું પ્રેઝન્ટ ટેન્સ નું ફોર્મ છે, તેની તરત જ પાછળ આપણે નોટ મૂકી દીધું છે. નોટ મૂકવાથી આ સેન્ટેન્સ નેગેટિવ બની ગયું, અને તેના પછી તરત જ આવે છે વર્બ પ્લસ આઈએનજી. તો આવી રીતે છે સબ્જેક્ટ પ્લસ ટુ બી નું ફોર્મ, તેના પછી તરત જ આવે છે નોટ, અને તેના પછી આવે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. આવી રીતે બને છે નકાર વાક્ય. આગળ જઈએ તો ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને છે તે જોઈએ. તો આર યુ કુકિંગ ફૂડ. અહીંયા આર છે તે આગળ આવી ગયું, યુ છે તે પાછળ જતું રહ્યું. અહીંયા આપણે યુ આર લખ્યું હતું, અહીંયા આર યુ કર્યું. ક્વેશ્ચન બનાવવા માટે આર ને આગળ લઈ જવાનો અને સબ્જેક્ટને પાછળ રાખવાનો, જે આપણે ટુ બી ના વિડીયોમાં જોઈ ગયા છીએ. તો આર યુ કુકિંગ ફૂડ, અહીંયા આર આગળ આવે, યુ પાછળ આવે અને ક્વેશ્ચન માર્ક લાગે. ઇઝ હી લિસનિંગ મ્યુઝિક નાઉ. અહીંયા છે ઇઝ છે ટુ બી નું ફોર્મ, આગળ આવી ગયું, હી છે તે સબ્જેક્ટ છે, તે પાછળ છે, અને તેના પછી તરત આવે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. આર ધે પ્લેઇંગ ક્રિકેટ નાઉ. અહીંયા પણ આર છે તે આગળ આવી ગયું, ધે છે તે પાછળ આવ્યું, અને પ્લેઇંગ એટલે કે વર્બ પ્લસ આઈએનજી, અને લાસ્ટમાં આવે છે ક્વેશ્ચન માર્ક. તો આવી રીતે આના ક્વેશ્ચન બનશે કે ટુ બી નું પ્રેઝન્ટ ટેન્સ નું ફોર્મ પ્લસ સબ્જેક્ટ પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્બ પ્લસ આઈએનજી, અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક. તો આવી રીતે આના ક્વેશ્ચન બનશે. અને અહીંયા છે સબ્જેક્ટ પ્લસ ટુ બી નું પ્રેઝન્ટ ટેન્સ નું ફોર્મ પ્લસ નોટ અને પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્બ પ્લસ આઈએનજી, આવી રીતે બનશે નેગેટિવ સેન્ટેન્સ. તો આ હતું આજનું આપણું લેસન પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કે જે ચાલુ ક્રિયા માટે વપરાય છે. જો તમને સમજાઈ ગયું હોય અને પસંદ આવ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.